નીચેની અદાલતને ઉલટ તપાસ સંબંધે આરોપીઓને જણાવવામાં આવેલ અને આરોપીઓએ ઇનકાર કરેલ જે બાબતોને વધુ મહત્ત્વ આપીને જે નિર્ણય કરેલો છે તે ભૂલ ભરેલો અને કાયદા સાથે સુસંગત ન હોય, જેથી હુકમ રદબાતલ સમાન છે, ફૂલ સ્ટોપ. જેથી આંક 119 લગત અરજદારોની વિરુદ્ધમાં અરજી નામંજૂર કરવા બાબતનો જે આદેશ કરેલ છે તે હુકમને રદ કરવા સારું હાલની રિવિઝન અરજ કરવામાં આવેલ છે, ફૂલ સ્ટોપ. આ ઉપરાંત અરજદારો તરફે EIR 1924 મદ્રાસ પાના નંબર 753 તથા GLT 174 પાના નંબર 138થી પ્રસ્તુત કરેલ ચુકાદાઓ આધાર રાખી તેમાં પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતોનો લાભ અરજદારોને અપાવવા સારું પણ અરજ ગુજારવામાં આવેલ છે, ફૂલ સ્ટોપ. સદરકામે અરજદારો તરફે રજૂ થયેલ હાલની અરજીમાં પ્રસ્તુત થયેલ ઉપરોક્ત હકીકતોને પડકાર આપવા સારું સામાવાળા નંબર 1 શ્રી સરકાર તરફે વિદ્વાન ADPP શ્રીનાઓ દ્વારા પોતાની રજૂઆતોમાં એવી હકીકતો જણાવવામાં આવેલ છે કે હાલની રિવિઝન અરજી સદરકામની ઇન્સાફી કાર્યવાહીને માત્ર અને માત્ર વિલંબમાં મૂકવા સારું રજૂ કરવામાં આવેલ છે, જેથી હાલની રિવિઝન અરજી મંજૂર થવાથી ન્યાયનો હેતુ માર્યો જવાની તેમજ કાયદાની પ્રોસેસનો દુરુપયોગ થવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલ છે અને તેથી હાલની રિવિઝન અરજીને નામંજૂર કરવા સારું ભારપૂર્વક અરજ ગુજારવામાં આવેલ છે, ફૂલ સ્ટોપ. ફોજદારી રિવિઝન અરજી નંબર 5/2018 ત્યારબાદ સદરકામે સામાવાળાઓ અરજદારો તરફે રજૂ થયેલ આંક 1ની મૂળ રિવિઝન અરજીમાં પ્રસ્તુત થયેલ ઉપરોક્ત હકીકતોને પડકાર આપવા સારું સામાવાળા નંબર 2નાઓ દ્વારા જાતે લેખિતમાં જે રજૂઆતો કરવામાં આવેલ છે તેમાંની મહત્ત્વની વિગત એવી છે કે નામદાર નીચેની કોર્ટમાં આંક 119ની અરજી આરોપી નંબર 1-6 મારફત રજૂ કરવામાં આવેલ હતી, ફૂલ સ્ટોપ. જ્યારે નામદાર અદાલત સમક્ષ આંક 119ના હુકમ તળે રિવિઝન અરજી માત્ર 2 આરોપી અરજદાર મારફત કરવામાં આવેલ છે, જેથી આ કામના અન્ય 4 આરોપીઓએ આંક 119ના હુકમને પડકારેલ નથી, ફૂલ સ્ટોપ. જેનો મતલબ એ છે કે નામદાર નીચેની કોર્ટે જે હુકમ કરેલ છે તે ખરો અને બરાબર છે. આ કામમાં જે 2 અરજદારોએ નામદાર કોર્ટમાં જે આંક 119ના હુકમ સામેની રિવિઝન અરજી દાખલ કરેલ છે અને તે નામદાર કોર્ટ સમક્ષ જે રજૂ થયેલ છે તે રિવિઝન અરજીની સંપૂર્ણ હકીકતને વંચાણે લેવામાં આવે તો પણ આ કામના અરજદારોએ આંક 119ની અરજી તથા નામદાર નીચેની કોર્ટમાં સદર કેસમાં જ્યારે આ કામના આરોપીઓ સામે નામદાર નીચેની કોર્ટમાં ઇન્ક્વાયરી દાખલ થઈ અને બાદ પુરાવો લેવામાં આવેલ અને આ કામના આરોપીઓ સામે જે તહોમતનામું ઘડવામાં આવેલ ત્યારથી આંક 119ની અરજી રજૂ થઈ ત્યાં સુધી સમગ્ર ન્યાયિક કાર્યવાહી આ કામના આરોપીઓ અને આરોપીના વકીલશ્રીની હાજરીમાં થયેલ છે, ફૂલ સ્ટોપ.